ઉનાળામાં કેરીની સીઝન પૂર જોશમાં ખીલી છે ત્યારે રાજકોટમાં કેરીના વેપારીઓ પર આરોગ્ય વિભાગે લાલ આંખ કરી. શહેરના 6 કેરીના ગોડાઉન પર આરોગ્ય વિભાગની તવાઈ આરોગ્યની ટીમે 370 કિલો કાર્બાઇડ યુક્ત કેરી ઝડપી પાડી. સાથે જ હાનિકારક ચાઇનીઝ કેમિકલ વાળી 50 પડીકીઓ પણ ઝડપી પાડી. તમામ અખાદ્ય જથ્થાનો આરોગ્ય વિભાગે નાશ કર્યો. મહત્વપૂર્ણ છે કે કેરીના વેપારીઓ ચાઇનીઝ કેમિકલથી કેરી પકવતા હતા. દરોડાને લઈને કેરીના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ. તો કાર્બાઇડને કારણે ઘણું નુકસાન પહોંચતું હોય છે. નાકમાં, ગળામાં અને ફેફસામાં અસર પહોંચતી હોય છે. સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક ધીમું ઝેર કહેવાય છે કાર્બાઇડ. આ રીતે પાકેલા ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બનતા હોય છે. તો જે રીતે ધીમું ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અનિરુદ્ધ અમારી સાથે જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, કાર્બાઇડથી પકવેલી કેરી આ રીતે ખુલ્લેઆમ વેચવામાં આવી રહી છે, જે તવાઈ બોલવામાં આવી છે. લોકોએ પણ સમજવું જોઈએ કે આ પ્રકારનો જે કેરીનો જથ્થો છે તે ખરીદવો ના જોઈએ. ખાસ કરીને રાજકોટની અંદર આજ આરોગ્ય શાખાએ સતત બીજા દિવસે કેરીના દરોડા ઉપર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી કાર્બનનો જથ્થો પણ પકડી પડ્યો હતો. તે ઉપરાંત ચાઇનીઝ જે પકવેલી કેરી જે પકાવવામાં આવે છે તે પણ પકડી પાડવામાં આવી હતી. એટલે કે આજે એક વેપારીઓ છે તેમાં પકડાઈ ગયું. જે આભાર અનિરુદ્ધ, આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે મારા સંવાદદાતાએ જણાવ્યું કે કાર્બાઇડ યુક્ત કેરીનો મોટા પ્રમાણમાં જથ્થો અને સાથે જે ચાઇનીઝ પડીકી આવે છે તે પણ પકડવામાં આવી છે. વેપારીઓ કઈ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે તેને લઈને અત્યારે આરોગ્ય વિભાગના દરોડા